જામનગરમાં જંગી જનમેદની જાહેર સભાને સંબોધન કરતા જાહેર પ્રચાર ભૂંગળા બંધ થાય તે પહેલા છેલ્લે છેલ્લે ભારતીય જનતા પાર્ટીના સૌથી લોકપ્રિય પ્રચારક નરેન્દ્ર મોદીની આ સભા જામનગર અને દ્વારકા જિલ્લાની કુલ સાત વિધાનસભા બેઠકોના મતદારો માટે યોજવામાં આવી હતી વિજય સંકલ્પ જન સંમેલનના નામથી યોજવામાં આવેલી આ ચૂંટણી સભા દરમિયાન વડાપ્રધાનની સુરક્ષા સલામતીને ધ્યાનમાં રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ ચૂંટણી સભામાં જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકના ઉમેદવારો મેઘજી ચાવડા રાઘવજી પટેલ રીવાબા જાડેજા દિવ્યેશ અકબરી અને ચિમન સાપરિયા ઉપરાંત દ્વારકા જિલ્લાની બે વિધાનસભાના ભાજપાના ઉમેદવાર મુળુભાઈ બેરા અને પબુભા માણેક એમ કુલ સાત ઉમેદવાર ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ ભાજપામાંથી આવેલા જાડેજા તથા પ્રભારી અભયસિંહ ચૌહાણ અને પ્રદેશ ભાજપ યુવા પ્રમુખ પ્રશાંત કોરાટ સાંસદ પૂનમબેન માડમ પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ પૂર્વ મંત્રીઓ વસુબેન ત્રિવેદી અને પરમાનંદ ખટ્ટર ધારાસભ્યો આરસી ફરદુ અને હકુબા જાડેજા તેમજ જામનગર શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગત્રા તથા જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા જિલ્લા ભાજપાના મહામંત્રીઓ પ્રવેશ જાડેજા અને દિલીપ ભોજાણી તથા શહેર મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા અને પ્રકાશ સહિતના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ તથા બંને જિલ્લાની સાથે વિધાનસભા બેઠકના મત વિસ્તારના હજારો મતદારો આ સભામાં સાંજે ચાર વાગ્યાથી ઉમટી પડ્યા હતા વડાપ્રધાન બપોરે સાડા ચાર કલાકે આવશે એવું જાહેર થયું હતું પરંતુ તેઓ નિયત કાર્યક્રમ કરતા અંદાજે પોણા બે કલાક જેટલો વિલંબથી પહોંચી શક્યા હતા વડાપ્રધાન સંમેલનના સ્થળે પહોંચ્યા ત્યારે મેદનીએ મોદી મોદીના નારા લગાવ્યા હતા સ્ટેજ પર પહોંચી વડાપ્રધાને ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન સ્વીકાર્યું હતું બાદમાં આ જનસંમેલનની કાર્યવાહીનો પ્રારંભ છ ને દસ કલાકથી આસપાસ કરવામાં આવ્યો હતો કાર્યક્રમના પ્રારંભે રાજ્યના પૂર્વ મંત્રી આઈ કે જાડેજાએ સ્વાગત પ્રવચન કર્યું હતું આ સમયે સાંસદ પૂનમબેન માડમ તથા પૂર્વ મંત્રી આરસી ફળદુએ વડાપ્રધાન સાથે સ્થાનિક બાબતો અંગે સલાહ મસલતો લીધી હતી સ્ટેજ પરના કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપા મહામંત્રી મેરામણભાઈ ભાટુ તથા જિલ્લા ભાજપા મહામંત્રી દિલીપ ભોજાણી દ્વારા કરવામાં આવ્યું હતું આ કે જાડેજાના સંબોધન બાદ સાંસદ અને ધારાસભ્યો ઉપરાંત તમામ સાત બેઠકના ઉમેદવારો અને પાર્ટી પ્રમુખો દ્વારા વડાપ્રધાનનું શાલ સાફો તથા મોમેન્ટો અને ભગવાન દ્વારકાધીશની છબી વગેરે ચીજો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ છ ને પચીસ કલાકે વડાપ્રધાનના સંબોધનનો પ્રારંભ થયો હતો તેઓએ પોતાના સંબોધનમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે આ ચૂંટણી નરેન્દ્ર અથવા ભૂપેન્દ્ર નહીં પરંતુ ગુજરાતની જનતા જનાર્દન લડી રહી છે જામનગર કાલાવડ ફોર લેન્ડ રોડનો પ્રોજેક્ટ સ્વીકારી લેવામાં આવ્યો છે આ ઉપરાંત પણ નરેન્દ્ર મોદીએ ઘણી વિકાસની ગાથાઓ જનમેદની સમક્ષ રજૂ કરી હતી નરેન્દ્ર મોદીની ચૂંટણીલક્ષી આ જાહેર સભાથી ભાજપાને ઘણો ફાયદો થશે એવું ભાજપાના નેતાઓ માને છે ભાજપાના નેતાઓ અંદરો અંદર એવી પણ ચર્ચા કરતા હતા કે નરેન્દ્ર મોદી જામનગર ખાતે આવવાથી સમગ્ર વાતાવરણ ભાજપની ફેવરમાં બદલાઈ જશે નરેન્દ્ર મોદીનો જાદુ છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે આ ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદીના નામ ઉપર જ મતદારો પાસેથી મત માંગવામાં આવી રહ્યા છે નરેન્દ્ર મોદીએ ચૂંટણીલક્ષી ગુજરાતમાં ઘણા પ્રવાસો કર્યા છે તેમજ ઘણી સભા અને રોડ શો કર્યા છે

હું મારા કર્તવ્યનું પાલન કરું છું જનતા જનાર્દનના આશીર્વાદ લેવા એ મારી જવાબદારી છે અને એના ભાગરૂપે આશીર્વાદ લેવા આવું છું સાથીઓ આ ચૂંટણી ના નરેન્દ્ર લડે છે ને ભૂપેન્દ્ર લડે છે ન તો અહીં બેઠેલા લડાઈ છે કોઈ आ चूंटी गुजरात जनता जनार्दन लड़ी रही है भाई चार तरफ एकज स्वर है छे, एकज एक मंत्र फिर एक बार, फिर एक बार फिर एक बार, फिर एक बार ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતના શહેરો સારા હાઈવે એની સાથે જોડવા માટેનું એક મહા અભિયાન ચલાવ્યું છે અને જે જે ક્ષેત્રોમાં આવવા જવાની સમસ્યા હોય એના નિરાકરણ માટે અલગ અલગ અભિગમ ક્યાંક પ્રગતિપથ ક્યાંય વિકાસપથ ક્યાં ખેડૂતો સાથે જોડાયેલું હોય તો કિસાન પથ અનેક વિવિધ રીતે અને પર્યાવરણની પણ સંભાવના એના માટે પણ ઉત્તમ માળખાકીય સુવિધાઓ એને લઈને ગુજરાતને આપણે આગળ વધારી રહ્યા છે હવે દુનિયામાં સૌથી તેજીથી ગ્રો કરી રહ્યો એક ક્ષેત્ર છે એ ટુરિઝમ છે દુનિયા આખીને હવે ભારત વિશે જાણવું છે ભારત જોવું છે ભારત સમજવું છે હવે આગ્રા આવીને પાછા જતા રહે એ દિવસો પૂરા થઈ ગયા એને હવે આખું હિન્દુસ્તાન જોવું છે આપણે આપણા ગુજરાતને એવું ઉત્તેજનવંતુ બનાવીએ ચેતનવંતુ બનાવીએ કે દુનિયાભરના ટુરિસ્ટ આપણા ગુજરાતમાં આવે સરદાર ਸਰવર નેમ કેવડિયા સરદાર બલ્લભભાઈ પટેલનો દિવ્ય ભવ્ય સ્મારક બનાવ્યો અને આજ આખી દુનિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે લાઈન લગાઈને ઊભરે છે ભાઈઓ સરદાર સાહેબનો તો સન્માન થયું જ પરંતુ ગુજરાતના વિકાસને પણ ચાર ચાંદ લાગી ગયા એ કામ આપણે કરતા હોય છે આપણે આઝાદીના પંચોતેર વર્ષ પૂરા કર્યા આઝાદીના સો વર્ષ થાય ત્યારે આપણું ગુજરાત ક્યાં હોય એનું સપનું અને સંકલ્પ લઈને આ ચૂંટણીના મેદાનમાં અમે આવ્યા છીએ એક જગ્યાએથી માલ આવે બીજી જગ્યાએ વેચીએ એ જમાના જતા રહ્યા હવે ગુજરાત એક મેન્યુફેક્ચરિંગ સ્ટેટ છે આપણા ની તાકાત એને બળ મળે અને મારું જામનગરની બાંધણી હોય કે પછી મારો બ્રાસપાટ ઉદ્યોગ હોય મોરબી જામનગર અને રાજકોટ આ એવો ત્રિકોણ છે જે જાપાનની બરાબરી કરે એટલી પ્રગતિ કરવાનો છે અને જે દિવસોમાં જયારે વાત કરતો હતો ત્યારે લોકો મજાક ઉડાવતા હતા પરંતુ આજે એન્જિનિયરિંગની દુનિયામાં આખો એ પટ્ટો એક મોટી તાકાત બનીને ઉભો થઈ ગયો છે એને મારે આગળ વધારવાનું છે આજે ગુજરાતમાં હવાઈ જહાજ બનવાના છે અને આ મારું જામનગર પિનથી લઈને એરોપ્લેન સુધીના સ્પેરપાર્ટ બનાવવાની તાકાત ધરાવે છે આના માટે અવસરો જ અવસરો છે